बोलो स्वामी नारायण भगवान की, हनुमान जी महाराज की। दरेक श्रोताओं ने जय स्वामी नारायण। पवित्र आजनो दिवस दररोज सांजे आ समय हनुमान चालीसानी कथा सांभळशुं। हनुमानजी महाराजनो आपणे पूजन करीए छीए, आपणा कुळ देवता छे, तो हनुमानजी महाराज रामदूत कहेवाना, भगवान रामना प्रधान सेवक एटले हनुमानजी महाराज। तो ए हनुमानजी तत्व शुं छे, ए हनुमानजीने ओळखवा होय तो हनुमान चालीसानी अंदर डूबकी मारवी पड़े। तो हनुमान चालीसा द्वारा आपणे हनुमानजीने ओळखीशुं। जो हनुमानजी महाराज ओळखाय तो एना प्रतापथी भगवान नजीक थवाय। तो हनुमान चालीसानुं श्रवण करीए એ પહેલાં કોઈ પણ આપણે ગ્રંથ લઈએ તો એની પૂર્વ ભૂમિકા, કયા હેતુથી એ ગ્રંથની રચના કરવામાં આવી, કોના દ્વારા રચના કરવામાં આવી, આ પૂર્વનો ઇતિહાસ જો બરાબર સમજાઈ જાય તો પછી ગ્રંથમાં ડૂબકી મારવાની મજા આવે। તો હનુમાન ચાલીસાનું શ્રવણ કરીએ એ પહેલાં કયા કારણથી હનુમાન ચાલીસા રચાઈ છે અને હનુમાન ચાલીસાના રચિતા કોણ છે એ આપણે અત્યારે જાણીશું। તો હનુમાન ચાલીસાની પૂર્વ ભૂમિકાની આજની કથા। હનુમાન ચાલીસાના રચિતા એટલે ભારત દેશના મહાન સંત તુલસીદાસજી, જે વાલ્મીકીજીનો અવતાર હતા। આ મહાપુરુષનું જીવન કવન છે ને બહુ અદ્ભુત છે ને માણવા જેવું છે। ઉત્તર પ્રદેશની અંદર બાંદા નામનો જિલ્લો છે, એ જિલ્લાની અંદર રાજપુર ગામ છે અને આ રાજપુર ગામની અંદર આત્મારામ પાંડે કરીને બ્રાહ્મણ રહે, એમને લગ્ન કર્યા। ભગવાનની કૃપાથી ગુણિયલ સદગુણી પત્ની મળી, જેનું નામ છે હુલસી દેવી। એટલે આત્મારામ પાંડે અને હુલસી દેવી આ બંને બ્રાહ્મણ દાંપત્ય આ રાજપુર ગામની અંદર રહે, ગૃહસ્થ ધર્મનું પાલન કરે છે, ભગવાનનું ભજન કરે છે, ને આવું પવિત્ર દાંપત્ય જોઈ વિક્રમ સંમત 1554ની સાલ શ્રાવણ સુદ સપ્તમીના દિવસે એમને ત્યાં એક બાળકનો જન્મ થાય છે। એ બાળક બીજા કોઈ નહીં, આ હનુમાન ચાલીસાના રચિતા સંત તુલસીદાસજી। તમે જોજો, જે પુરુષોના જન્મ છે ને એમ કહેવાય ને કાદવમાં થયો હોય એની ઉન્નતિ બહુ મોટી હોય। હવે આનો જન્મ થયો તુલસીદાસનો, પણ તમે જોજો કે એના જીવનમાં સમસ્યા કેટલી આવી। જન્મ થયો
એટલે તમને ખબર હશે કે પહેલો જ બાળકનો જ્યારે જન્મ થાય એટલે રીત પ્રમાણે પહેલી પ્રસૂતિ મામાને ઘરે હોય. પેલો બાળકનો જન્મ મામાને ઘરે હોય એટલે તુલસીદાસનો જન્મ એના મામાને ઘરે થયો છે. આ રિવાજ છે, આ જૂનો રિવાજ, પછી તો એ બદલે ને. હા, કારણ કે આ નિયમ બદલે નહીં, આ જ રિવાજ હાલે જ. પણ આપણે જોઈએ સૃષ્ટિનો નિયમ કે 9 મહિને બાળકનો જન્મ થાય, પણ તુલસીદાસનો જન્મ પૂરા 12 મહિના પછી થયો. આશ્ચર્યકારી વાત એ કે જન્મ થતાની સાથે તુલસીદાસજી 32 દાંત લઈને આવ્યા હતા. આ બીજી આશ્ચર્યકારી ઘટના. અને ત્રીજી આશ્ચર્યકારી ઘટના એ થઈ કે જન્મ થયો અને જન્મ થતાની સાથે જ તુલસીદાસજી રડ્યા નહીં, પણ જન્મ થતાં એ બોલ્યા રામ રામ રામ. હવે આ પ્રકૃતિ કે આ બાળકનો જન્મ થયો પણ આ કોઈ કારણિક લાગે છે, અપશુકન્યો લાગે, નહીં તો આવા લક્ષણ તમે જોયા નહીં હોય. થાય આવા લાલજીભાઈ? એટલે પહેલાં તું અંધશ્રદ્ધાનો જમાનો હતો એટલે માતા પિતાને મનમાં શંકા થઈ કે બાળક અપશુકન્યો છે, આવો કોઈ દિવસ બાળક જન્મે નહીં. એટલે અપશુકન્ય બાળક હુલસી દેવી પોતાની ત્યાં એક દાસી કામ કરે છે જેનું નામ છે સુનૈયા, એને બાળક આપીને કીધું કે જા એના પિતાને બાળક આપી આવ, મને તો આ કારણિક અપશુકન્યો લાગે છે. એટલે દાસી જાય છે દેવા માટે. આત્મારામ પાંડે જ્યારે આ બાળકને હાથમાં લેશે, એને તરફ જોયું તો આ બધા ચિહ્ન દેખાણાને દાસીએ વાત કહી, એટલે આત્મારામ પાંડેને પણ મનમાં શંકા હતી કે આ બાળકને રખાય નહીં. એટલે તુલસીદાસજી જન્મતાની સાથે એટલે ત્રીજા દિવસે માતા પિતાથી એ દૂર થઈ ગયા. હુલસી દેવીએ તુલસીદાસનો ત્રીજા દિવસે ત્યાગ કરી દીધો. અને તુલસીદાસજી જેવા છૂટા પડ્યા, માતા પિતાનું મૃત્યુ થયું. હુલસી ધામમાં ગઈ, એનો પિતાજી આત્મારામ એ પણ થયા. સોનૈયા દાસી વિચાર કરે કે આ બાળકનો આવ્યો કોણ, દરરોજ ભગવાનને પ્રાર્થના કરું કે મારી ગોદ ખાલી છે પ્રભુ ભર, તો હવે હું એમ સમજીશ કે ભગવાને આ બાળક મને આપ્યો, એમ સમજીને આ સુનૈયા દાસી તુલસીદાસને પોતાના કરીને રાખ્યા. 5 વર્ષ સુધી આ બાળકનો ઉછેર આ સુનૈયા દાસીના ઘરે થયો. 5 વર્ષ પૂર્ણ થયા, 6ઠા વર્ષનો પ્રારંભ થાય ને પહેલા દિવસે દાસી સુનૈયાનું મૃત્યુ થયું. હવે આ વાત આખી ગામમાં ચર્ચાણી, ઓટલાએ ઓટલે ઘરોઘરા વાત થવા લાગી કે આ બાળક છે ને બહુ અપશુકન્યો, જન્મ થયો ને એના માતા પિતાનું મૃત્યુ થયું. ઓલી દાસી એને પાળવા માટે લઈ ગઈ ઘરે, 5 વર્ષ રાખ્યું હતું, એનું પણ મૃત્યુ થયું. જો આ ગામમાં રહેશે અનેકને મારશે, એટલે આને ગામમાં રખાય. એટલે લોકો બધાનો તિરસ્કાર કરવા લાગ્યા, તું અપશુકન્યાળ છે માટે અમારથી અહીંથી દૂર ચાલ્યો જા. આવી રીતે ગામવાસી લોકો તરફથી તિરસ્કૃત થયેલા આ તુલસીદાસજી ગામની અંદર આમ તે માટા મારે, સમય થાય ભૂખ લાગે માગવાના જ માગવા જાય તો કોઈ બટકો રોટલો ન આપે, આમ કરતાં કરતાં 10 ઉપવાસ થયા છે. ગામને છેડે શિવાલય મંદિર, ત્યાં બિચારો આ બાળક જઈને શિવજી આગળ રડ્યા કરે અને એક સ્તુતિ ગાયા રાખે કે હે પ્રભુ હું ગંદો છું, હું મેલો છું, મને કોઈ અપનાવતું નથી, એટલે આજે તારા દરબારમાં આવીને બેઠો છું.
બહુ ભૂખ લાગી પછી જાય ક્યાં, ગામ લોકો જે એઠવાળું નાખે ને ત્યાં કને જાય, એમાંથી કાંઈક જો સારું દેખાય મળે એ લઈને જમે. આવી રીતે તુલસીદાસનું બાળપણ એ ગુજરે છે. સમય ગયો, શિવ મંદિરમાં સમય વિતાવે છે. એક દિવસ ભોળાનાથે એની પ્રાર્થના સાંભળી અને શિવજી માં ભવાનીને વાત કરી કે દેવી તમને ખબર છે ને, એક બાળક આખો દિવસ આપણી ત્યાં ભાઈને પ્રાર્થના કરે છે, તે બાળકનું કોઈ નથી, તમે જગદંબા છો, તો હું તમને આજ્ઞા કરું છું કે એ બાળક આજથી આપણું બાળક છે અને હવે તમને જવાબદારી સોંપું છું કે હવેથી દરરોજ એમની સંભાળ લેવાની, ખાવા પીવાનું તમારે પહોંચાડવાનું. એટલે મા પાર્વતીને આ સેવા મળી. દરરોજ એ પોતે બ્રાહ્મણ દંપંતીનો, બ્રાહ્મણ બ્રાહ્મણી બંને પતિ પત્નીનું રૂપ લઈ અને શિવાલય આવે અને ત્યાં આવી અને દરરોજ આ બાળકને જમાડી જાય. આવી રીતે તુલસીદાસનું પોષણ થવા લાગ્યું. તુલસીદાસનું આ ચરિત્ર આપણે શીખવે છે કે જ્યારે તિરસ્કાર લોકો કરે ને ત્યારે ભગવાન આંગળી જરૂર પકડી લે, પણ ક્યારે જો સહન કરવાની શક્તિ હોય ને તો. કેટલું સહન કર્યું તુલસીદાસજી, તો ભગવાને અંતે એની આંગળી પકડી લીધી. આવી રીતે પાર્વતી દ્વારા પોષાયા, મહાદેવની બીજી કૃપા થઈ, અયોધ્યાની અંદર બહુ મોટા સાધુ મઠ મોટો જેનું નામ છે હરિહરદાસ, બહુ મોટા સંત, એને પ્રેરણા કરીને, પ્રેરણાથી એ સંત છે ને આવ્યા છે રાજપુર ગામમાં. ગામમાં આવે પેલા ભાગોળે શિવાલય આવે ને ત્યાં શિવાલય આવે ને ત્યાં દર્શન કરવા જાય, ત્યાં બાળકનો ભેટો થયો. મહાદેવે આ નરહરિદાસની સાથે આ બાળકનો ભેટો કરાવ્યો અને એવી પ્રેરણા કરી. તો આ હરિહરદાસ એ બાળકને ત્યાંથી અયોધ્યાની અંદર પોતાના આશ્રમમાં લઈ આવ્યા, પોતાના શિષ્ય તરીકે રાખ્યા. સમય ગયો, વિક્રમ સંમત 1561 સાલ, મહાસુદ પાંચમ એટલે વસંત પંચમીનો દિવસ, આ દિવસ ઉવાયો શુક્રવારનો દિવસ. એ દિવસે આ સંતે તુલસીદાસને યજ્ઞોપવિત સંસ્કાર કર્યા, ઉપવિત આપી અને એમની પાસે રહી 15 વર્ષ સુધી સંસ્કૃતનો અભ્યાસ કર્યો. 15 વર્ષ સુધી, અને 15 વર્ષનો અભ્યાસ પૂર્ણ થાય અને તુલસીદાસજી મહારાજ તમામ વિદ્યાની અંદર પારંગત થઈ ગયા. પુખ્ત વયના થયા એટલે આનું મન થોડુંક બદલાણું હોય કે હવે બ્રહ્મચાર્ય આશ્રમમાં જાઉં, મન ફાઇટિંગ કરી, ના ના આના કરતાં ગ્રસ્થાશ્રમ બહુ સારો છે, અને મન જીતી ગયું અને તુલસીદાસને ગ્રસ્થાશ્રમમાં આવવાનું મન થયું અને ગુરુની રજા લઈ અને એ ગ્રસ્થાશ્રમમાં આવવા માટે પાછા રાજપુર ગામની અંદર આવ્યા. પણ હવે તો મોટા થઈ ગયા છે, કોઈ ઓળખતું નથી, અને મહાદેવની કૃપા થઈ એટલે સરસ મજાની ગુણિયલ ડાઈ રૂપાળી એક બાઈ એટલે કન્યા મળી ગઈ, એની સાથે લગ્ન કર્યા જેનું નામ હતું રત્નાવલી. બહુ ભગવદ્ય, ભગવાનમાં પ્રેમવાળી. પણ તુલસીદાસના લગ્ન થયા રત્નાવલી સાથે અને એનું જીવન કવન એમ કહે છે કે તુલસીદાસજી પત્નીમાં બંધાઈ ગયા. અનહદ પ્રેમ, અનહદ, એક સેકન્ડ કહેવાય કે પત્ની થી દૂર ન રહે, સતત જોયા જ કરે, આટલો પ્રેમ. 5 વર્ષ સુધી એમની પત્નીની પિયરમાં જવાય ન દીધી, એટલો પ્રેમ તુલસીદાસને પોતાની પત્નીમાં. ને એમાં એક દિવસ આવ્યો કામ પ્રસંગે તુલસીદાસને બહાર જવાનું થયું અને એમાં એક દિવસ એમનો ભાઈ રત્નાવલીનો શંકર દત્ત એ આવ્યો છે અને ભાઈને બેનને વાત કરી કે બેન 5-5 વર્ષ થાય ને તું ઘરે હે માતા પિતાને કે અમને મળવાય ન આવે, પિતાજી બીમાર છે, અંતિમ અવસ્થા મોટું જોવા માટે તું ચાલ. અને ત્યારે રત્નાવલીને ખબર પડી કે આજે હવે પિયર જવાનો મોકો મળ્યો છે પતિની ગેરહાજરીમાં. હો અને ભાઈની સાથે રત્નાવલી
એ પિયર આવી છે પિતાજીને મળવા માટે, અને આ બાજુ કામ પ્રસંગ પતાવીને તુલસીદાસ બીજે દિવસે ઘરે આવે એટલે ઘરે આવીને જુએ તો દરવાજો બંધ, ખોલે જુએ પત્ની રત્નાવલી ન દેખાય. લોકોને પૂછ્યું ક્યાં ગઈ, કે તો ભાઈ આવ્યો તો ઘરે ગઈ મળવા ગઈ. કહો તારી હવે જેનામાં આટલો પ્રેમ હતો એ પાત્ર આજે નથી, ગેરહાજર છે, એટલે તુલસીદાસથી રહેવાનું નહીં. વિયોગ સહન ન થયો પ્રેમનો એટલે મળવા માટે ત્યાંથી દોટ મૂકી. ચોમાસાની સિઝન, મુશળધાર વરસાદ ચાલુ છે અને ગામની ભાગોળે આવે તો ઓલી નદી આડી આવી, બે કાંઠે નદી વહેવા લાગી. પણ હિંમત કરી કે નહીં, પત્નીને મળ્યા વિના તો નહીં ચાલે, અને નાખ્યો કૂદકો નદીમાં ભરીને. હા, કૂદકો મારીને સામે પાર જાય છે. અડધી નદી પહોંચે, વેગ બહુ પાણીનો, એ તણાવા લાગ્યા. કંઈક આશરો ગોતે તે પાણીમાં તણાતું કંઈક આવ્યું હોય લાકડા જેવું, કાંઈ લાકડું એમ સમજીને તુલસીદાસજી તમે કથા જોજો કેટલી અને માર્મિક કથા કેવી એ પકડી. એનો સારો લઈ સામે કિનારે ગયા. રાત્રિ છે, રાત્રિના 12 વાગે એ પત્નીના ઘરે આવે, દરવાજો બંધ. પણ એમ લખાણું કે પાછલા દરવાજે લાત મારી તુલસીદાસજી અંદર, જે રત્નાવલીનો શયનખંડ છે ત્યાં કને ગયા. અને કોક આવ્યું એમ સમજીને જ્યાં રત્નાવલી દીવો કરીને જુએ તો પોતાની આગળ પોતાનો પતિ આ તુલસીદાસ ઉભા, અને પતિનું મોઢું જોઈને તુલસી આ રત્નાવલીને ગરમી ચડી ગઈ, આંખી લાલ થઈ ગઈ, લાલ પીળી થઈ ગઈ, હાથ નામ ધ્રુજવા લાગ્યા, ગરમ થઈ ગઈ. અને હાથ લાંબો કરીને રત્નાવલી પોતાના પતિને કહેવા લાગી છે કે લા પતિ દેવ, લાજન આવત આપકો દોરે આયકું સાથ. કે તમને લાજ શરમ છે કે નહીં? કે તમે હું ગઈને મારી પાછળ તમે આવી રીતે હાલો આવ્યા, તમને લાજ શરમ છે કે નહીં? દેખ દેખ એસે પ્રેમ કો કહા કહો મે નાથ, આવા તમારા પ્રેમને ધિકાર છે. અસ્તિ ચર્મ મય દે મમ તામે જેસી પ્રીત, તેસી જો રામ મે હી નતો હોત ભવ ભીત. કે સ્વામીનાથ, હાડ માસર રુધિર ભરેલું મઢુ ચામડે અંગ આવું, હે શરીરમાં તમને જે પ્રેમ છે આવું હેત છે, આવી પ્રીતિ આવો પ્રેમ જો ભગવાનમાં તમને હોત ને તો તમારા ઉપરથી આ ભવસાગરના બંધન, ભવસાગરનું દુઃખ છે ને બધું ટળી જાત. પણ ધિકાર છે તમને કે આવા ચામડાના આ શરીરમાં જે મૂત્ર રુધિર માંસથી ભરેલું મળ પેશાબનું પાત્ર ક્યારો કે એમાં તમે પ્રેમ કર્યો, ધિકાર છે આવા પ્રેમને. અને આ શબ્દો તુલસીદાસનો સોસરા ઉતરી ગયા હો, અને તુલસીદાસીને ચોખ્ખો કરી નાખ્યો. તુલસીદાસજી થોડોક માર્ગ ભૂલી ગયા હતા. આમ એમ કહેવાય કે ફર્નિચર બહુ રૂપાળું સુંદર હતું પણ ઉપયોગમાં ના, થોડી ધૂળ ચડી ગઈ હતી, પણ પત્ની ખીજાડીને ઉપરથી ધૂળ ઉતરી ગઈ એટલું ચોખ્ખું પાછું હતું ને એવું ફર્નિચર દેખાણું. ઘણી વખત લાલજીભાઈ આવો વિચાર આવે કે એક જ તુલસીદાસને એમના ઘરવાળા આવી રીતે વળતા હશે? આપણે કે વિચારી તો ખીજાતા તો હશે નહીં, મીઠા મીઠા, પણ કોઈ તુલસીદાસથી થયા? ઓ બિચારી ઘરવાળી નાક કાપી કાપીને કહેતી હોય કે મંદિરે ગયા વિના જો ઘરે પાછા આવે ને તો ખાવા નહીં દઉં, હે ઘરમાં આવવાની તો મંદિરે જાજો, હે ભગવાનના આરતીના દર્શન કરીને આવજો, પણ જવું પડે હુકમ થાય એટલે નીકળી જાય. પણ સાંજ પડે ને આમંત્રણ પાછું આવવાનું આપ્યું હોય ન આપ્યું હોય, પણ સાંજ પડે ને જાઉં ક્યાં? સ્વામીના શબ્દો યાદ આવે
ફેરા ફરીને પાછો ઘરનો ઘરમાં ગોધો જોડાણો જેમ ગાણી રે. આચું નથી આમ ફરી ફરીને પાછું ક્યાં આવે? ઘરનો ઘરમાં બળદ ગાણીએ જોડાય ને, એમાં ગતિ હોય પણ પ્રગતિ હોય નહીં. હું નાક કાપે તો પાછો હોય નહીં, ત્યાં આવીને ઉભો રહે. બહુ સમજવા જેવી કથા કે સંત તુલસીદાસને એક પદની કહેવા વાળી નહોતી, ગણી હતી, પણ જો મુમુક્ષુતા હોય ને, ખરો ખપ જાગે તો એ ભગવાન માર્ગે જાગે. તો પત્નીના કહેવાથી તુલસીદાસ આ જાગી ગયા. રામમાં જોડાણા, એવી રામ લગ્ની લાગી તુલસીદાસને કે પત્નીના બે શબ્દોથી એનું ઘર આ સંસાર ઝેર થઈ ગયો. ઘર, ઘરવાળી આ બધું છોડી અને તુલસીદાસજી એ રાજપુર ગામથી સીધા નીકળી ગયા. પ્રયાગ ક્ષેત્રની અંદર આવ્યા, પ્રયાગ ક્ષેત્રમાં આવ્યા, ત્યાં કને એને સંત દીક્ષા લીધી અને ભગવાનની કૃપા એની ઉપર વર્ષી, જ્ઞાન થયું. અને ત્યાં કને ભરદ્વાજ ઋષિના દર્શન થયા, યાજ્ઞવલ્ક ઋષિના દર્શન થયા, એનો સમાગમ કર્યો અને ભગવાનની કથા સાંભળી એટલે એને જ્ઞાન થયું. અને તુલસીદાસજી મહારાજ ત્યાં કને પછી રામચરિત્ર માનસ આ ગ્રંથની એને રચના કરી. અને પછી ગ્રંથ લખાઈ ગયા પછી પ્રયાગથી તુલસીદાસજી મહારાજ કાશી ગયા. કાશીથી યાત્રા કરવા માટે માનસરોવર ગયા, ત્યાં કાગભૂષણડીનો એનો સમાગમ મળ્યો એમને. એના થકી ભગવત ચરિત્રો સાંભળ્યા, જ્ઞાન થયો. ત્યાંથી યાત્રા કરતા 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 પ્રયાગથી પાછા કાશીમાં આવ્યા અને કાશીમાં વિનય પત્રિકા, કવિતાવલી, દોહાવલી વગેરે બીજા ગ્રંથો લખી અને રામચરિત્ર માનસની કથા કરવાનો પ્રારંભ કર્યો. કાશીની અંદર કથા કરે, બહુ મીઠો સ્વર ચોપાઈમાં અને બધાએ સાંભળવા માટે આવે. પણ એક દિવસ તુલસીદાસને વિચાર થયો કે જેના માટે આ ગ્રંથ કર્યો, ભેખ લીધો, એ ભગવાન મને કેમ મળે? આવી ખોજમાં કથા કરે અને જંગલમાં જ્યારે ફરવા જાય ત્યારે જ્યારે વળે ત્યારે એલું પાણી વધે, પીપળે નાખતા આવે, આમ દરરોજનો નિયમ. અને એક દિવસ જંગલમાં ગયા, પાછા આવે છે, પીપળે પાણી રે, ત્યાં તો હુતું તું જાગ્યું ભૂત દર્શન. ત્યાં તુલસીદાસજીએ પ્રશ્ન કર્યો, તમે કોણ? કે હું તો ભૂત છું પણ બિના નહીં. તુલસીદાસે એમ જ કીધું, મને રામને મળવું છે, મને રામ ભેળો કરો, ભૂત કે એ મારું કામ નહીં. તો તમને હનુમાનનો ભેટો કરાવું, એ હનુમાન તમને ભેટો રામનો કરાવશે, કારણ કે ભૂત અને હનુમાનનું બહુ બને. આ એ કથા પછી ચાલીસાની અંદર આવશે કે કેમ ભૂતનું ને હનુમાનનું બને છે. પછી કીધું કે તમે કથા કરો છો ને એ કથાને છેડે એક કોઢિયાના રૂપમાં વૃદ્ધ એક માણસ બેઠો હશે, એ હનુમાનજી પગ પકડજો. ખબર પડી ગઈ, આવ્યા, કથા ચાલુ કરી. આઈએ હનુમંત બિરાજીએ, કથા કરું મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરું પધારીએ પવન કુમાર. શ્લોક બોલીને કથા ચાલુ કરી, કથા પૂર્ણ થઈ. જોયું વૃદ્ધ બેઠો છે, જવાની તૈયારી કરે, તુલસીદાસજી ઊભા થઈ દોડીને પગ પકડી લીધા, પગ પકડી માથું ચરણમાં મૂકી દીધું અને કહ્યું કે તમે મહાવીર હનુમાન મારા. હનુમાનજી મહારાજ છટકવાની બહુ કોશિશ કરી, આના કની કરી, નારે ના, હું હનુમાન? હું તો આ ગામનો હાવ બીમાર પડેલો, વધી પડેલો બાભો છું. બાભો ઘરે છોરા આચવતા નથી, ખાવા ટાણે દેતા નથી, એટલે આ તમારી કથા સાંભળવા આવો અને હા જવાર કથાને છેડી જે પ્રસાદી મળે છે ને એનાથી મારું હાલેરું. હું હનુમાન? પણ ઓલું ભૂતે કીધું તું ને, તુલસીદાસને નિશ્ચય થઈ ગયો કે આ જ છે. એટલે પગ મૂક્યા છે નહીં, તમે ગમે તે કહો પણ તમે મહાવીર મારા હનુમાન છો. હનુમાનજી મહારાજ જોઈ આની નિષ્ઠા બાકી છે હો,
લલચાણા નહીં, એટલે તરત જ રૂપ પ્રગટ કરી મૂળ વેશમાં આવી ગયા અને હનુમાનજી મહારાજ દર્શન આપ્યા અને તુલસીદાસને નિશ્ચય થયો અને ગુરુપદે હનુમાનજી મહારાજને સ્વીકાર્યા. તુલસીદાસને બહુ આનંદ થઈ ગયો, બહુ આનંદ થયો કે એક જે મને સફળતા જોઈતી હતી ભગવાન સુધી જવાની, એક પગથિયું મને મળ્યું ચડવા માટેનું, ગુરુ મળ્યા, હવે ગુરુના સારે હું અવશ્ય ભગવાનને ભેળો થઈશ. અને તુલસીદાસજી મહારાજ બહુ આનંદિત થઈ ગયા અને હનુમાનજી મહારાજને કીધું કે બસ તમે આજથી ગુરુ, હું શિષ્ય. એક પ્રશ્ન કે ઘર ભગવાનને મેળવવા માટે મેં છોડ્યું છે, તો તમે રામના દર્શન મને કરાવો. ત્યારે હનુમાનજી મહારાજ તુલસીદાસને કીધું કે કાશીમાં દર્શન નહીં થાય, તમને રામના દર્શન કરવા હોય તો તમે ચિત્રકૂટની અંદર જાઓ અને ચિત્રકૂટમાં તમને અવશ્ય રામ ચોક્કસ મળશે. આ હનુમાનજી મહારાજના શબ્દો તુલસીદાસજી મહારાજ પોતાના અંતરપટમાં ઉતારી વિશ્વાસ રાખી ને કાશીથી ચિત્રકૂટની અંદર આવ્યા. ને હવે એ ચિત્રકૂટમાં કઈ રીતે તુલસીદાસને રામના દર્શન થાય છે અને કઈ રીતે હનુમાન ચાલીસાનો એ પ્રારંભ કરે છે લખવાનો, એ આવતીકાલે આપણે કથા સાંભળીશું. આજે આ જે તુલસીદાસજી હનુમાન ચાલીના રચિતા એ સંત તુલસીદાસનો આ એનો ઇતિહાસ, ને આવતીકાલે રામ ભેળા થશે એ કથા આપણે સાંભળીશું. અત્યારે ભગવાનના મંગલ નામ ઘોષની સાથે આજની કથા નહીં કે વિરામ. બોલો સ્વામી નારાયણ ભગવાન કી, હનુમાનજી મહારાજ કી.